विद्यार्थी मित्रों, राकेश भाई, प्रेक्टिकल अनुभव होवाना કારણે ખૂબ સરસ રીતે કેટલાક મુદ્દાઓ જે હજી સુધી ચર્ચામાં નહોતા આયા એ પણ આવરી લીધા છે. આના પછીના સેશનમાં એક 10 મિનિટ પછી ફરીથી મળશું. એક 10 મિનિટના વિરામ પછી આપણે ફરીથી મળવાનું રહેશે.
સેશનના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. આ સેશનમાં આપણે ઇતિહાસ ઓપ્શન સબ્જેક્ટ તરીકે જ્યારે લેવામાં આવે છે તો એની તૈયારીઓ કેવી રીતે કરવું એના મહત્વના પાસાઓની ચર્ચા આપણને રાકેશભાઈ કરવાના છે. આપણે પ્રથમ સેશનમાં આજે જનરલ સ્ટડીઝ વિશે થોડી વાત કરી, ચર્ચા કરી. હવે જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કે આવતી પરીક્ષામાં ઇતિહાસને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરવા ઈચ્છતા હોય, ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે, એને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ. હિસ્ટ્રી એઝ અ સબ્જેક્ટ યુપીએસસીમાં એવું કહેવાય કે એક તરફ ઇતિહાસ અને એક તરફ બાકી બધા વિષય, કે એટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઇતિહાસ વિષયની પસંદગી કરતા હોય છે કે સામાન્ય રીતે 2.5 લાખમાંથી 1 લાખ જેટલા વિદ્યાર્થી તો ઇતિહાસના હોય છે. આ પ્રૂવન ફેક્ટ છે, દર વર્ષે જોવા મળે છે. એના કારણો ઘણા બધા છે, આપણે થોડી એની ચર્ચા કરશું. મને જે સૌથી મહત્વની વાત લાગે છે એ, એક તો ભૂતકાળના ઇતિહાસના પરિણામો ખૂબ સારા છે. પ્રિલિમ્સ પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઇતિહાસ સાથે સફળ થતા હોય છે. ત્રીજી વસ્તુ રસપ્રદ વિષય છે કે આપણે ધોરણ 5 થી 12 સુધી ઇતિહાસ એવી રીતે ભણ્યા હોઈએ છીએ કે કોઈ પણ ઘટના નામ આપણને સાવ અજાણ્યું નથી લાગતું. બીજા કોઈ વિષયમાં તમને જેટલું અપરિચિત લાગે એટલું ઇતિહાસનું કોઈ ચરિત્ર આપણને અશોક અકબર કે લોર્ડ કરઝન આવા શબ્દો સાંભળી અને એમ નથી થતું કે આના વિશે હું કંઈ જ નથી જાણતો. અન્ય વિષયમાં એવું બનતું હોય કે તમે સબ્જેક્ટ પસંદ કરો ત્યાં સુધી એ વિષયની પ્રાથમિક માહિતી પણ તમારી પાસે ના હોય, પણ ઇતિહાસ વિશે તો આપણે સૌ 5મા ધોરણથી ભણતા હોઈએ છીએ એટલે આપણી પાસે એની પૂરતી માહિતી હોય જ છે. એટલે એક તો રસ ઇતિહાસમાં બહુ ઝડપથી લોકોને પડતો હોય છે, એ પણ એક મહત્વની બાબત છે ઇતિહાસ વિષય પસંદગીની. અહીંયા સ્લાઇડમાં મેં જે મુખ્ય 3 બાબત ફોકસ કરી છે એમાં સક્સેસ રેશિયો, મેં જે તમને કીધું એમ કે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઇતિહાસ સાથે પ્રિલિમ્સ પરીક્ષા આપે છે અને નંબર ઓફ સ્ટુડન્ટ એપિયર વધારે થતા હોવાના કારણે સ્વાભાવિકપણે સિલેક્શનમાં પણ ઇતિહાસના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં રહેતા હોય છે.
એટલે ઇતિહાસ વિષય સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરે છે, એટલે એનો સક્સેસ રેશિયો ઘણો સારો છે. પ્રિલિમ્સ પરીક્ષાની આપણે વાત કરીએ તો બીજી જે મેં આપને મહત્વની વાત કરીએ કે આપણી પાસે એનું પ્રાથમિક જ્ઞાન હોય છે, આપણે ભણી ચૂક્યા હોઈએ છીએ. અને ત્રીજી મહત્વની બાબત છે એ તમને જનરલ સ્ટડીઝમાં પણ ઉપયોગી બને છે. હવે પહેલા સેશનમાં મેં આપને કીધું એમ કે ઇતિહાસના લગભગ 25-35 પ્રશ્નો જનરલ સ્ટડીઝમાં પૂછવામાં આવે છે. કુલ 150માંથી 25-35 પ્રશ્નો પૂછાય, એટલે લગભગ 20% જેવું વેઇટેજ થયું. એટલે તમે સમજી શકો છો કે કેટલું મહત્વનો મુદ્દો ગણાયા. હવે જો તમે વિષય પસંદ કરવામાં ઇતિહાસ વિષય પસંદ કરતા હો તો તમારે જનરલ સ્ટડીઝ માટે એની અલગથી તૈયારી કરવાની જરૂર રહેતી નથી. ઇતિહાસ વિષયની તમે એટલી વિસ્તૃત રીતે તૈયારી કરો છો કે જનરલ સ્ટડીઝના પેપરમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય એ સ્વાભાવિક રીતે તમારા ઓપ્શનલ સબ્જેક્ટના લેવલ કરતા થોડા નીચા જ હોય, એટલે તમારી તૈયારી થઈ ચૂકી હોય, એટલે ઇતિહાસની તૈયારી તમારે ત્યાં કરવાની રહેતી નથી. આ મુદ્દો પણ મહત્વનો છે. પણ ઘણીવાર એવું અનુભવાયું છે મારા પોતાના ઘણા બધા કેરિયર ગાઈડન્સના પ્રોગ્રામમાં કે આ વાતને લોકો એટલું બધું મહત્વ આપી દે છે જેના કારણે ઇતિહાસ પસંદ કરી લે છે. જનરલ સ્ટડીઝના 30 માર્ક મેળવવા માટે ઇતિહાસના 300 માર્કનું તમારે રિસ્ક લેવું એ પણ સામે એટલું જ અઘરું કામ છે. કારણ કે જો તમને ઇતિહાસમાં રસ ના પડતો હોય, જો તમને ઇતિહાસની ફેક્ટ્સ યાદ ના રહેતી હોય, તમે ઇતિહાસને સારી રીતે સમજી ના શકતા હો, તો તમે ઇતિહાસમાં સફળ થાવ એ ખૂબ અઘરું કામ છે. અને તમે ફક્ત કોઈ મિત્ર એમાં સફળ થયો છે કે બીજા કોઈએ તમને સૂચવ્યું છે કે જનરલ સ્ટડીઝમાં આપણને બહુ કામમાં આવશે એટલે આપણે ઇતિહાસ રાખવું જોઈએ, તો એ તમને ગેરમાર્ગે દોરે છે. વાસ્તવિક રીતે વિષય પસંદગી માટે હું દરેક જગ્યાએ જ્યારે વાત કરતો હોઉં છું ત્યારે સૌથી વધુ મહત્વ ઇન્ટરેસ્ટને આપું છું. સબ્જેક્ટ ક્લેરિટી, કોન્સેપ્ટ અને ઇન્ટરેસ્ટ આ જો તમારામાં હોય તો અને તો જ તમારે વિષય પસંદ કરવો. કારણ કે પરીક્ષામાં સ્કોર કરવામાં, સારા માર્ક્સ લાવવામાં આ વસ્તુ વધારે મહત્વની બની જાય છે. તમારી સબ્જેક્ટ ક્લેરિટી સારી હોય, કોન્સેપ્ટ ક્લિયર હોય અને તમે જો સારી રીતે પ્રેઝન્ટ કરતા હો, તમારા જવાબો એકદમ વ્યવસ્થિત હોય તો તમને માર્ક્સ મળતા જ હોય છે. પણ કોઈ બીજો વ્યક્તિ એ વિષય સાથે સફળ થયો છે અથવા અન્ય કોઈ કહે છે અને હું આ રાખું કે આ વિષય પસંદ કરું, એ બાબત ખૂબ જ રિસ્કી છે. અને એના કારણે મેં ઘણા બધા વિદ્યાર્થીઓની કારકિર્દી બરબાદ થતા પણ જોઈ છે કે યોગ્ય નિર્ણય ના કર્યો, યોગ્ય વિષય પસંદ ના કર્યો અને પછી તમે અફસોસ કરો કે મારે આ વિષય મને બરોબર સૂટ નહોતો થતો, મને નહોતું ફાવતું, છતાં મેં રાખ્યો, તો એમાં પછી તમે કોઈને દોષ દઈ શકો એવી સ્થિતિ નથી રહેતી. એટલે તમારે સૌથી મહત્વની બાબત છે કે તમને ઇતિહાસમાં રસ હોવો જોઈએ, તો જ તમારે ઇતિહાસ પસંદ કરવો. ઇતિહાસમાં રસ ના હોય તો ઇતિહાસ પસંદ કરી અને તમે સારા માર્ક્સ નહીં મેળવી શકો. આ બહુ અંડરલાઈન કરવા જેવી બાબત છે. હવે ઇતિહાસમાં રસ માટે આપણે વાત કરીએ તો ઇતિહાસનું બેઝિક સ્ટ્રક્ચર જે હું પોતે માનું છું કે તમારે સમજી લેવું જોઈએ. અહીંયા આપણે પહેલા પ્રિલિમ્સ પરીક્ષામાં સબ્જેક્ટની વાત કરીએ છીએ, એમાં થોડી ડિટેલમાં તમને કહી દઉં તો રાહતરૂપ બાબત કે આનંદની વાત એ છે કે પ્રિલિમ્સમાં આપણે ફક્ત ઇન્ડિયન હિસ્ટ્રી જ ભણીએ છીએ, વર્લ્ડ હિસ્ટ્રીનો સમાવેશ થતો નથી. એટલે યુપીએસસીનું ફોર્મ્સ જ્યારે બહાર પડશે ત્યારે સબ્જેક્ટની યાદીમાં, વિષયોની યાદીમાં હિસ્ટ્રી એવું લખેલું નહીં હોય, પણ પ્રિલિમ્સ માટે ઇન્ડિયન હિસ્ટ્રી એવું લખેલું હશે. એટલે ભારતનો ઇતિહાસ એનું જ તમારે વિષય તરીકે પ્રશ્નપત્ર આપવાનું રહેશે, એમાં વિશ્વનો ઇતિહાસનો સમાવેશ થતો નથી. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ તમે જ્યારે જોશો, પ્રિલિમ્સ પાસ કરી અને તમે મુખ્ય પરીક્ષા આપો ત્યારે તમારે જો ઇતિહાસ વિષય પસંદ કરવો હોય તો ભારતનો ઇતિહાસ અને વિશ્વનો ઇતિહાસ બંનેનો અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. એટલે મુખ્ય પરીક્ષા માટે તમારે વિશ્વના ઇતિહાસની તૈયારી કરવાની રહે છે, પણ પ્રિલિમ્સ એક્ઝામ માટે, પ્રિલિમિનરી પરીક્ષામાં તમારે ફક્ત ભારતના ઇતિહાસ જ ભણવાનો છે. ભારતના ઇતિહાસના પ્રશ્નપત્રમાં 120 પ્રશ્નો પૂછવામાં આવે છે.
120 પ્રશ્નોના 300 માર્ક્સ છે એટલે મેં તમને જે આગળના સેશનમાં કીધું હતું એ પ્રમાણે દરેક માર્ક્સ બે પોઈન્ટ દરેક પ્રશ્ન 2.5 માર્કનો થયો તમે પ્રશ્નનું મહત્વ સમજી શકો છો કે જનરલ સ્ટડીઝમાં જો તમારો એક પ્રશ્ન ખોટો પડે તો તમારો એક માર્ક્સ કપાય તમને એક માર્ક્સ ઓછો મળે પણ ઇતિહાસમાં કે તમારા વૈકલ્પિક વિષયમાં જો તમારો પ્રશ્ન ખોટો પડ્યો તો એક પ્રશ્ન ખોટા હોવાથી તમારે 2.5 માર્ક્સ ગુમાવવા પડશે આ ડિફરન્સ છે એટલે જનરલ સ્ટડીઝ કરતા સબ્જેક્ટનું વેઇટેજ ઘણું વધારે છે પરીક્ષાની રીતે એટલે તમારી તૈયારીમાં પણ જ્યારે પણ તમે ટાઈમ ટેબલ બનાવો ત્યારે તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે મારે સબ્જેક્ટ અને જનરલ સ્ટડીઝ આ બંનેને કેટલો સમય આપવો અને એનું સંતુલન કેવી રીતે જાળવવું કારણ કે ઘણી બધી વાર એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થી ખૂબ જ સારી તૈયારી કરતો હોય અને બેલેન્સ ના જાળવી શકે જનરલ સ્ટડીઝ પાછળ બહુ સમય ફાળવી દે કરંટ ઇવેન્ટ ન્યૂઝપેપર મેગેઝિન રીડિંગ આ બધી જ વસ્તુ એટલી ઊંડાણથી અને બહુ જ સરસ રીતે કરે એટલે એની જનરલ સ્ટડીઝની તૈયારી તો ખૂબ જ સારી થઈ ગઈ હોય જનરલ સ્ટડીઝનું પેપર પણ એનું ખૂબ જ સારું જાય પણ પોતાના વૈકલ્પિક વિષયની તૈયારીમાં એ ક્યાંક ચૂકી ગયો હોય થોડી ઓછી મહેનત થઈ હોય અને એના કારણે એને અમુક પ્રશ્નો ના આવડ્યા હોય તો જનરલ સ્ટડીઝના સારા માર્ક્સથી એ બચી જાય કે પાસ થઈ જાય એવું બનતું નથી કારણ કે બંનેના માર્ક્સ મહત્વના છે એમાં વૈકલ્પિક વિષયના માર્ક્સનું વેઇટેજ સ્વાભાવિક રીતે 300 માર્ક્સનું હોવાના કારણે વધુ મહત્વનું છે એટલે વૈકલ્પિક વિષયની તૈયારી તમારે વધુ ગંભીરતાથી અને વધુ ઊંડાણથી કરવી પડશે જનરલ સ્ટડીઝનો વ્યાપ પણ ઘણો મોટો છે કે આપણે ચર્ચા કરી એમ ઘણા બધા મુદ્દાઓ અલગ અલગ વિષયના એમાં સમાવેશ થઈ જાય છે જ્યારે વિષયની બાબતની વાત કરો તો તમારે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર જ તૈયારી કરવાની છે ભારતનો ઇતિહાસ આપણે વાત કરીએ તો તમારે ભારતના ઇતિહાસને લગતી બાબતો જ તૈયાર કરવાની છે એમાં પછી વિશ્વનો ઇતિહાસ કે બીજી કોઈ બાબતોને સ્થાન રહેતું નથી એટલે સબ્જેક્ટ એ તમારા માટે બહુ મહત્વનો બની રહે છે અને સબ્જેક્ટની તૈયારી તમારે ખૂબ જ સારી રીતે કરવી જરૂરી થઈ જાય છે સફળ થવા માટે વૈકલ્પિક વિષયમાં આપણે ઇન્ડિયન હિસ્ટ્રીની વાત કરીએ તો તમારે એની તૈયારી કેવી રીતે કરવી પ્રાથમિક માહિતી મેં તમને આપી કે 120 પ્રશ્નો 2 કલાક અને 300 માર્ક્સ એટલે એક પિક્ચર તમારા મનમાં ક્લિયર થઈ ગયું કે મારે 300માંથી વધુમાં વધુ માર્ક્સ ખેંચવાના છે કેટલા માર્ક્સે પાસ થવાશે એ મેં આગળના સેશનમાં કીધું એમ યુપીએસસી પણ આ વર્ષે કહી ના શકે આવતા વર્ષે શું બનશે કેવું પેપર નીકળે છે કેટલી કોમ્પિટિશન હોય છે એના આધારે દર વર્ષે જે કટ ઓફ લેવલ માર્કનું કટ ઓફ લેવલ હોય છે એમાં વધઘટ થયા કરતી હોય છે પણ આપણો ટાર્ગેટ હંમેશા વધુમાં વધુ સ્કોર કરવાનો કેટલો એ છોડી દઈએ પણ જેટલા પણ થઈ શકે આપણે 90% 95% જેટલા સુધી પહોંચી શકીએ મેક્સિમમ ક્વેશ્ચન આપણે સાચા કરીએ એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ બીજી એક અગત્યની બાબત જે આગળના સ્લાઇડમાં દર્શાવેલી હતી કે આ પરીક્ષામાં ક્યાંય નેગેટિવ માર્કિંગ નથી પ્રિલિમ્સ પરીક્ષા એ ટોટલ ઓબ્જેક્ટિવ ટાઈપની પરીક્ષા છે જે તમને આગળના સેશનમાં વિસ્તૃત રીતે જણાવી દીધું છે ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા હોવાના કારણે 4માંથી 1 વિકલ્પ તમે પસંદ કરો છો તમારો વિકલ્પ સાચો હોય તો એના તમને પૂરેપૂરા માર્ક્સ મળે અને જો અયોગ્ય હોય તો તમને એ પ્રશ્નના માર્ક્સ મળતા નથી બરાબર પણ ઘણી બધી પરીક્ષાઓમાં એવું હોય છે બેન્કિંગ એક્ઝામમાં ખાસ કરીને કે એમાં ખોટા પ્રશ્ન માટે તમારા માર્ક્સ કાપી લેવામાં આવતા હોય નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોય કે તમારો જવાબ ખોટો પડે તો તમારા માર્ક્સ કપાઈ જાય પણ યુપીએસસીની આ પરીક્ષામાં આઈએએસ એક્ઝામમાં ક્યાંય નેગેટિવ માર્કિંગ છે નહીં એટલે તમારે માર્ક્સ કપાવવાની કોઈ ચિંતા હોતી નથી એટલે તમારું પ્રશ્નપત્ર તમે પૂરું કરો અને 5, 7 કે 10 પ્રશ્નો એવા હોય કે જેનો તમને સ્પષ્ટ જવાબ ખબર ના હોય તેમ છતાંય તમારે એ તમામ પ્રશ્નોના અંદાજિત તમને જે યોગ્ય લાગતા હોય આત્માની અવાજ પ્રમાણે જે સાચો જવાબ લાગતો હોય એ ટીક મારી દેવો જ જોઈએ એ કરવાનો ફાયદો સૌથી મોટો એ થાય છે
કે પ્રોબેબિલિટીનો જે રેશિયો છે ગણિતના વિદ્યાર્થીઓને સમજાશે કે ચારમાંથી એક તો કોઈ પણ સંજોગોમાં સાચો પડવાનો જ છે એટલે તમારી પ્રોબેબિલિટી 25% થઈ એટલે તમે આવા 10 કે 20 પ્રશ્નો ધારો કે 20 પ્રશ્નો આ રીતના તમે ટીક માર્યા હોય તો પ્રોબેબિલિટી રૂલ પ્રમાણે પણ તમારા એમાંથી 5 પ્રશ્નો સાચા પડી જશે એટલે પ્રશ્ન છોડવાના રહેતા નથી તમારે તમામ પ્રશ્નોના જવાબ આપવાના જે પણ યોગ્ય લાગે એ આપવાના એટલે 120 પ્રશ્ન તમામે તમામ તમારે એટેમ્પ્ટ કરવાના હોય છે સામાન્ય રીતે એવું પૂછવામાં આવે કે ભાઈ બહુ સારું પરફોર્મન્સ ક્યારે કહેવાય તો વ્યક્તિગત રીતે હું તમને એવું કહું મારા અનુભવના આધારે કારણ કે પ્રિલિમ્સ પરીક્ષા ઇતિહાસ સાથે મેં 3 વાર પાસ કરી છે લગભગ તમે 100 નો ટાર્ગેટ રાખીને જાઓ 120 માંથી 100 પ્રશ્નો જો તમે સાચા કરી શકવા માટે શક્તિમાન હો તો તમે ઓપ્શનલ સબ્જેક્ટની રીતે પરીક્ષાની દ્રષ્ટિએ સેફ થઈ ગયા છો પછી તમારું જનરલ સ્ટડીઝનું પેપર કયું કેવું ગયું છે એના ઉપર થોડો આધાર રહે પણ ઓપ્શનલની રીતે તમે ખૂબ જ સારું પરફોર્મ કર્યું એવું આપણે કહી શકીએ જો તમે 120 માંથી 100 જેટલા પ્રશ્નો સાચા કરી અને આવો તો મેં હમણાં આપને કીધું એમ કે ઘણીવાર થોડા ઘણા પ્રશ્નોની વધઘટ થતી હોય કે ક્યારેક 95 પણ વિદ્યાર્થી પાસ થઈ જતો હોય બહુ ટફ પેપર હોય તો 90 કે 92 જેટલા પ્રશ્નો પણ વિદ્યાર્થી સિલેક્ટ થતા હોય એવા દાખલા જોવા મળે છે પણ આપણો ટાર્ગેટ થોડો ઊંચો રાખવો ગોલ કરતા એટલે 100 પ્રશ્નોનો ટાર્ગેટ રાખી અને તમારે હિસ્ટ્રીની તૈયારી ઇન્ડિયન હિસ્ટ્રીની તૈયારી કરવાની રહે છે જો તમે પ્રેક્ટિસ પેપર જ્યારે પરીક્ષાના 1 કે 2 મહિના પહેલા તમે આ કવાયત શરૂ કરો પ્રેક્ટિસ પેપર લખવાની અને એમાં તમે 100+ જો જતાઓ તો હું નથી માનતો તમને ક્યાંય મુશ્કેલી પડે પરીક્ષામાં સફળ થવામાં એટલે આ એક બહુ મહત્વની બાબત છે જે આપ સૌએ યાદ રાખવી હવે હાઉ ટુ પ્રિપેર ફોર ઇટ આપણે હવે પછીની જે સ્લાઇડ છે એમાં જે મહત્વના મુદ્દાઓ છે કે ઇન્ડિયન હિસ્ટ્રી સબ્જેક્ટ સાથે તમે કેવી રીતે તૈયારી કરશો તો એની માટે તમારે શું શું મહત્વનું બની રહે છે સૌથી પ્રથમ છે એક્ઝામ પેટર્ન જે મેં તમને સમજાવી કે આપણે આ રીતે પ્રિલિમ્સ પરીક્ષા હોય છે અને એનું આ મહત્વ છે બીજું મહત્વની બાબત છે સિલેબસ હવે ઘણી બધી વાર એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ સિલેબસનો યોગ્ય રીતે અભ્યાસ નથી કરતા સામાન્ય રીતે તમને ઉપર ઉપરથી મુદ્દાઓ યાદ હોય કે ભાઈ આ અભ્યાસક્રમમાં છે પણ એની જે નાની નાની બાબતો યુપીએસસીએ સિલેબસમાં જે અમુક ઝીણી ઝીણી વિગતો પણ આવરી લીધી હોય એ ધ્યાન બહાર જાય તો એમાંથી ઘણી બધી વાર પ્રશ્નો પૂછાય છે એટલે જે વિદ્યાર્થી ગંભીરતાથી તૈયારી કરતો હોય એને એક ખાસ સલાહ છે કે એને હંમેશા અભ્યાસક્રમ પોતાની પાસે રાખવો અથવા તો તમે ઘરમાં જે ટેબલ ઉપર બેસીને વાંચતા હોય દિવાલ ઉપર તમારો અભ્યાસક્રમ ચોંટાડીને રાખવો અભ્યાસક્રમ એ તમારી નજર સમક્ષ સતત રહેવો જોઈએ તમને સતત એ યાદ રહેવું જોઈએ કે મારે આ મર્યાદામાં અને આ મુદ્દાઓની જ તૈયારી કરવાની છે ઘણીવાર આપણે જરૂર કરતા વધુ વસ્તુ વિષય ઉપર તૈયાર કરી લેતા હોઈએ જે હકીકતમાં આપણા અભ્યાસક્રમમાં હોતું પણ નથી અને ઘણીવાર હોય છે એવી બાબતો આપણે યોગ્ય રીતે અભ્યાસક્રમ ના જોયો હોય તો ચૂકી પણ જઈએ છીએ એટલે હંમેશા અભ્યાસક્રમને તમારે તમારી પાસે રાખવાનો રહેશે બીજી મહત્વની જે વસ્તુ છે જે તમને તૈયારી માટે મદદરૂપ થશે જૂના પ્રશ્નપત્રો કોઈ પણ એક્સરસાઇઝ હોય તમે ભૂતકાળમાં એમાં કેવી ઘટનાઓ બની છે એનો જો અભ્યાસ કરી લ્યો તો તમને ભવિષ્યમાં તૈયારી કેવી રીતે કરવી એનો અંદાજ આવી જાય એટલે આ ઓલ્ડ પેપર્સ છે આપણા માટે અમૂલ્ય ખજાનો છે કે એના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે યુપીએસસી કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછે છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે કેટલા ટ્વિસ્ટ કરીને પૂછે છે કયા વર્ષે કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં નથી આવ્યો વધુમાં વધુ કયા ટોપિકમાંથી પૂછ્યા છે તમે જો થોડું એનું સરસ રીતે એનાલિસિસ કરો તો તમારે આખે આખા વિષયની ઝીણવટથી છણાવટ થઈ જાય આપણે પોસ્ટમોર્ટમ કહ્યું એમ જે વાપરીએ છીએ એમ હકીકતમાં તમારે ઓલ્ડ પેપરનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ એની દરેક બાબતોને તમે છૂટી પાડી દો કે જે વિભાગો છે ઇતિહાસના એમાં કયા વિભાગમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા કયા પ્રકારના પૂછાયા
કયા વિભાગમાંથી કેટલા રિપીટ થયા અગાઉના વર્ષોમાં પૂછાયેલા, આ બધી બાબતો જો તમે ક્યાંય નોંધી અને થોડી ગંભીરતાથી એને લો તો તમને ભવિષ્યની તૈયારીમાં ખૂબ જ સરળતા રહે છે. આપણે મહેનત સૌ કરતા હોઈએ છીએ, પણ મહેનત બે પ્રકારની હોય. એક જેને આપણે મજૂર જે મહેનત કરતો હોય, લેબરિયસ વર્ક કહીએ, એ પ્રકારની મહેનત, અને બીજી જે મહેનત છે એ ઇન્ટેલિજન્ટ હાર્ડવર્ક. તમે બુદ્ધિનો ઉપયોગ કરી અને જે મહેનત કરો એનું પરિણામ તમે લેબરિયસ વર્ક કરો એની કરતા 100 ગણું હોય. એટલે આપણી પાસે જ્યારે ઓછો સમય હોય અને યુપીએસસી જેવી અઘરી પરીક્ષામાં સફળ થવાનું હોય ત્યારે આપણે ઇન્ટેલિજન્ટ હાર્ડવર્ક કરવું ખૂબ જરૂરી બની જાય છે. અને ઇન્ટેલિજન્ટ હાર્ડવર્ક એટલે બીજું કંઈ જ નહીં પણ આ જ બધી બાબતો કે જૂના પ્રશ્નપત્રો અને અગાઉ પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ, આ બધું જો તમે તૈયાર રાખ્યું હોય તો તમારે તમારી તૈયારીમાં ઘણી બધી બાબતો બહુ સરળતાથી તૈયાર થઈ જશે. અને છેલ્લી જે મહત્વની બાબત છે, પ્રોપર પ્લાનિંગ. પ્રોપર પ્લાનિંગ એ આપણે અહીંયા ઇન્ડિયન હિસ્ટ્રીના સંદર્ભમાં જ વાત કરશું કે ભારતનો ઇતિહાસ આ વિષયમાં સફળ થવું હોય તો એની માટે તમારે પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ. હવે પછીની જે સ્લાઇડ છે એમાં મેં ઇતિહાસના 3 વિભાગ જેમાંથી આપણને પ્રશ્નો સામાન્ય રીતે પૂછાય છે એ દર્શાવ્યા છે. એટલે તમે જોઈ શકો છો આ સ્લાઇડમાં કે એન્શિયન્ટ ઇન્ડિયામાંથી 40 પ્રશ્ન, મેડિવલ ઇન્ડિયામાંથી 40 પ્રશ્ન અને મોડર્ન ઇન્ડિયામાંથી 40 પ્રશ્ન અંદાજિત પૂછવામાં આવે છે. આ જે ફોર્મેશન છે એ છેલ્લા 2 વર્ષના ટ્રેન્ડના એનાલિસિસના આધારે હું આપને કહી રહ્યો છું. ભૂતકાળમાં એવું જોવા મળતું હતું કે એન્શિયન્ટ ઇન્ડિયામાંથી 45 થી 50 જેટલા પ્રશ્નો હોય, મેડિવલ ઇન્ડિયામાંથી 35 થી 40 જેટલા હોય, જ્યારે મોડર્ન ઇન્ડિયામાંથી 30 થી 35 જેટલા હોય. એટલે ભૂતકાળમાં આ જે ફોર્મેશન હતું એ થોડું અલગ હતું, એમાં એન્શિયન્ટનું મહત્વ પ્રમાણમાં થોડું વધારે અને મોડર્નનું થોડું ઓછું હતું. પણ છેલ્લા 2 વર્ષથી જે ટ્રેન્ડ યુપીએસસીનો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ઇતિહાસમાં જે નવો અભ્યાસક્રમ થોડો ફેરફાર સાથે આવ્યો 3 વર્ષ પહેલા, એ પછીની જે પેટર્ન ડેવલપ થઈ છે પ્રિલિમ્સ પરીક્ષાની, એમાં મોટા ભાગે એવું માર્ક થયું છે કે એન્શિયન્ટ, મેડિવલ અને મોડર્ન આ ત્રણેય વિષયના લગભગ સરખા પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે તમારે તમારા પ્લાનિંગમાં આ ત્રણેય વિષય, ત્રણેય વિભાગને એક સરખું મહત્વ આપવું પડશે. એન્શિયન્ટ, મેડિવલ અને મોડર્ન આ ત્રણેય વિભાગને એક સરખી રીતે તૈયાર કરવા પડશે. આપણે આ 3 વિભાગની પ્રાઇમરી વાત તમને કરી દઉં તો ઇતિહાસ જ્યારે આપણે કહીએ ત્યારે એક બહુ લાંબો સમયગાળો થઈ જાય. માનવની ક્રાંતિ, માનવનો ઉદ્ભવ થયો, ઉત્ક્રાંતિનો આપણે તબક્કો ગણીએ તો માનવ ઉદ્ભવથી લઈ અને ગઈકાલની ઘટના સુધીની દરેક બાબતનો ઇતિહાસમાં સમાવેશ થઈ જાય. ઇતિહાસનો અર્થ એવો નથી થતો કે 100 કે 200 વર્ષ પહેલાની ઘટના, જે ઘટના ભૂતકાળ બની ગઈ છે એ ઇતિહાસનો ભાગ બની ગઈ છે. એટલે ગઈકાલે જે ઘટના બની એ આજે ઇતિહાસ છે, તમે એ રીતે પણ એને જોઈ શકો. એટલે ઇતિહાસ એ બહુ લાંબા સમયપટ પર પથરાયેલી વિવિધ ઘટનાઓનો આખું માળખું છે. અને આપણે અભ્યાસની સરળતા ખાતર એને જુદા જુદા વિભાગમાં વહેંચી દીધું છે. ઇતિહાસમાં હકીકતમાં એવું કહેવાય કે હિસ્ટ્રી ઇઝ અ કન્ટિન્યુઅસ ફ્લો, એક સતત વહેતો પ્રવાહ છે. અને આપણે જાણીએ એમ કે પ્રવાહને તમે ક્યાંય અટકાવી ના શકો કે ભાઈ આ મિનિટે પાણીનું આ બૂંદ આ જગ્યાએ હતી, ત્યાં આપણે કઈ એક સ્તંભ મૂકી નથી શકતા, કારણ કે એ બૂંદ બીજી જ સેકન્ડે આગળ વધી જવાની છે. એટલે ઇતિહાસને એક પ્રવાહ તરીકે જ આપણે જોવો જોઈએ. પણ જ્યારે આપણે અભ્યાસની વાત આવે ત્યારે અમુક બાબતો કે જ્યાંથી ઇતિહાસ વળાંક લેતો હોય, જ્યાંથી કંઈક નવા પરિવર્તનો દેખાતા હોય, નવી બાબતો નોંધાતી હોય, ત્યાંથી આપણે એને એક નવું નામ કે નવા પાઠ તરીકે લઈએ છીએ. પ્રાચીન ભારત, એન્શિયન્ટ ઇન્ડિયા એ બહુ જાણીતી બાબત છે કે ભારતમાં સંસ્કૃતિકરણની, સિવિલાઇઝેશનની શરૂઆત થઈ ત્યારથી લઈ અને હર્ષવર્ધન સુધીનો જે સમયગાળો છે, રાજા હર્ષ, ભારતનો છેલ્લો હિન્દુ સમ્રાટ જેને કહેવામાં આવે છે, એના સુધીના સમયગાળાને આપણે પ્રાચીન ભારતમાં મૂકીએ છીએ. પછીનો જે સમયગાળો છે 750 ઈસવીસન થી લઈ અને લગભગ
1857 સુધી કે બ્રિટિશરોએ ભારતમાં જ્યારે શાસન સંભાળ્યું અથવા પ્લાસીનું યુદ્ધ આપણે જે ઘટના છે ત્યાં સુધીના સમયગાળાને આપણે મધ્યકાલીન ભારત ગણીએ છીએ જેમાં મોટા ભાગે મુસ્લિમ શાસકોનું શાસન ભારત ઉપર રહ્યું હતું 750થી લઈ અને 1757 સુધી 1757થી આપણે સૌ જાણીએ છીએ એમ ભારતમાં ઇનડાયરેક્ટ રીતે બ્રિટિશ શાસનની શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે સમગ્ર ભારતમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે બ્રિટિશરોનું શાસન સ્થપાયું આ જે તબક્કો છે અને આપણે આધુનિક ભારત કહીએ છીએ કારણ કે એની અંદર જે પરિબળો જે બાબતો હતી એ મેડિયેવલ ઇન્ડિયા કરતા ઘણી બધી જુદી પડતી હતી ખાલી રાજકીય રીતે આપણે આ ઘટનાઓના એટલે સ્તંભ માર્ક કર્યા છે કે આપણને એ યાદ રાખવામાં કે સમજવામાં સરળ રહે કે ભારતમાં મુસ્લિમ આક્રમણની શરૂઆતથી મધ્યકાલીન ભારત શરૂ થાય છે અને બ્રિટિશરોના શાસનની શરૂઆતથી આધુનિક ભારત શરૂ થાય છે એટલે આ ઇતિહાસના ત્રણ તબક્કા છે આ ત્રણેય તબક્કામાંથી તમને લગભગ 40-40-40 આ રીતે 120 કુલ પ્રશ્નો પૂછવામાં આવે છે હવે આપણે ઇતિહાસની સિલેબસના જે મહત્વના મુદ્દાઓ છે એની ચર્ચા શરૂ કરીએ મેં તમને ત્રણ વિભાગ સમજાવી દીધા ઇતિહાસનો જે ફ્લો છે એના વિશે વાત કરી દીધી હવે સૌથી પહેલો જે વિભાગ છે એન્શન્ટ ઇન્ડિયા એની આપણે પ્રાથમિક વાત કરીએ ટોપિક વાઇઝ આપણે ચર્ચા પછીના સેશન્સમાં કરશું અત્યારે હું તમને સબ્જેક્ટનો એઝ એ હોલ આઈડિયા આપું છું કે આ વિષયમાં શું શું સમાવેશ થાય છે અને તમારે એમાં કેટલું ઊંડાણથી કેટલી તૈયારી કરવાની છે એન્શન્ટ ઇન્ડિયાની આપણે વાત કરીએ તો એન્શન્ટ ઇન્ડિયામાં જે મહત્વના ટોપિક્સ કવર કર્યા છે યુપીએસસીએ એના અભ્યાસક્રમમાં એમાં સૌથી પહેલું આવે છે પ્રી હિસ્ટોરિક પીરિયડ પ્રી હિસ્ટોરિક પીરિયડ એટલે એવો સમય કે જ્યારે આપણે ઇતિહાસની રીતે ઘટનાઓની નોંધ ન રાખી હોય આપણી પાસે જે સૌથી પહેલી નોંધ છે એ આપણો જે બીજો મુદ્દો તમને બતાવે છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જેને આપણે ગુજરાતીમાં સિંધુખીણની સંસ્કૃતિ કહીએ છીએ કે હડપ્પા સંસ્કૃતિ કહીએ છીએ એ સિંધુખીણની સંસ્કૃતિ છે એના ખોદકામથી આપણને વિપુલ અવશેષો મળ્યા એટલે ત્યારથી આપણને ખબર પડી કે ભારતમાં આ પ્રકારની બહુ મોટી સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી પણ એ પહેલાના સમયની જે સંસ્કૃતિઓ હશે કે જેના બહુ ઓછા અવશેષો આપણને મળ્યા છે અથવા એ પહેલાનો માણસ જે આદિ માનવ તરીકે જીવતો પથ્થરના ઓજારો વાપરતો ગુફામાં રહેતો ચામડું પહેરતો અને પ્રાણીને મારી અને પોતાનો ખોરાક મેળવતો એ આદિ માનવની જે અવસ્થા હતી એ પ્રી હિસ્ટોરિક પીરિયડમાં આવે એટલે પ્રી હિસ્ટોરિક પીરિયડ આ અભ્યાસક્રમમાં છેલ્લા 3 વર્ષથી થોડુંક વ્યવસ્થિત રીતે દાખલ થયું છે અને છેલ્લા 2 કે 3 વર્ષના પ્રશ્નપત્રો તમે જુઓ તો એમાંથી ઘણા સારા પ્રમાણમાં પ્રશ્નો પૂછવામાં આવે છે એટલે એનું તૈયારી તમારે ખૂબ સારી રીતે કરવી પડશે ભૂતકાળમાં આ બહુ મહત્વનો મુદ્દો નહોતો 2002 પહેલા સિવિલ સર્વિસીસમાં પ્રી હિસ્ટોરિક પીરિયડમાંથી ખૂબ ઓછું પૂછાતું હતું પણ 2002-3 પછી પ્રી હિસ્ટોરિકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવાની શરૂઆત થઈ છે એટલે એ વાત માટે તમારે ખૂબ સારી તૈયારી કરવી પડે છે ભારતમાં ઇતિહાસની શરૂઆત કે સિવિલાઇઝેશનની શરૂઆત આપણે જેનાથી માનીએ છીએ એના પછીનો મુદ્દો સિંધુખીણની સંસ્કૃતિ આ બહુ મહત્વનો મુદ્દો છે એમાંથી વારંવાર લગભગ 4-5 જેટલા પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે અને એની તમે ખૂબ સારી રીતે તૈયારી કરો તો લગભગ તમામ પ્રશ્નો આવડે એવો સરળ મુદ્દો પણ છે ખાસ આ મુદ્દામાં એક તમને મહત્વની બાબત કહી દઉં કે કરંટમાં કોઈ નવી સાઇટ મળી હોય કે કોઈ નવી માહિતી પ્રકાશમાં આવી હોય તો તમે એ નોંધી દેજો ન્યૂઝપેપરમાંથી કે ટીવીમાંથી તમને જ્યાંથી પણ જાણવા મળે એની અલગ નોંધ તમારે રાખવી કારણ કે ઘણીવાર કરંટ ઇવેન્ટની રીતે પણ એ લોકો એવી કોઈ મહત્વની જગ્યા મળી આવી હોય કે વસ્તુઓ મળી આવી હોય તો એના વિશે પ્રશ્ન પૂછી નાખતા હોય છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાંથી મેપ બેઝ પ્રશ્ન પણ ઘણી બધી વાર પૂછવામાં આવે છે કે લોકેશન દર્શાવવામાં આવ્યા હોય મેપના અને તમારે એ બતાવવાનું હોય કે ભાઈ આ 1 નંબર છે એ કયું સ્થળ છે 2 નંબર છે એ કયું સ્થળ છે આ પ્રકારના વૈકલ્પિક પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ એમાંથી પૂછાય છે ઇન્ડસ વેલી પછી જે બીજો મહત્વનો
तबक्को छे वैदिक कल्चर, आपणे जेने वेद संस्कृति कहीए छीए। वैदिक कल्चर बे पार्ट में वेचायेलू छे, ऋग्वेदिक पीरियड अने लेटर वैदिक पीरियड, एटले ऋग्वेदनो समय अने उत्तर वैदिक समय। हवे ऋग्वेदनो समय छे ए समयनी जे समाज व्यवस्था हती ए लेटर वैदिक करता थोड़ी अलग हती, एटले आ वैदिक पीरियडना बे भाग करवामां आव्या छे। ए ज्यारे आपणे सब्जेक्टनी तैयारी करशुं के एनुं सेशन आवशे ત્યારે એમાં હું તમને વધુ વિસ્તૃત રીતે વાત કરીશ। એના પછીનો મુદ્દો છે રાઇઝ ઓફ મગધા, ભારતનું સૌ પ્રથમ મહાન સામ્રાજ્ય। ભારતમાં પહેલા વૈદિક સમયમાં એવું કહેવાય કે ગ્રામીણ સ્તરે બહુ, આપણે અત્યારે જે પંચાયત વ્યવસ્થા છે એવા પ્રકારની વ્યવસ્થા દ્વારા રાજ્ય શાસન ચાલતું, રાજાઓની ચૂંટણી થતી, એવું પણ આપણે ઇતિહાસમાં વારંવાર નોંધાયેલું જોવા મળે છે ઋગ્વેદિક પીરિયડમાં। પણ એ પછીનો જે તબક્કો આવ્યો એ સામ્રાજ્યનો યુગ શરૂ થયો, અને એમાં સૌથી પહેલું સામ્રાજ્ય હતું મગધ સામ્રાજ્ય। મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર, જે હાલમાં બિહારની રાજધાની છે પટના, એ હતું। અને એ મગધ સામ્રાજ્યથી ભારતમાં મોટા પ્રમાણમાં સામ્રાજ્યવાદ વિકસવાની શરૂઆત થઈ, એટલે આપણા માટે એક બહુ મહત્વનો મુદ્દો છે। એમાંથી પ્રશ્નો પ્રમાણમાં ઓછા પૂછાય છે, પણ તમારા માટે સમજણની રીતે બહુ મહત્વનો મુદ્દો છે। એના પછીનો જે મુદ્દો આવે છે રિલિજિયસ મુવમેન્ટ, એટલે ધાર્મિક ચળવળો। ઈસવીસન પૂર્વે 6 સદીમાં ભારતમાં બે મોટા ધાર્મિક આંદોલનો થયા। હિન્દુ સંસ્કૃતિમાંથી જ બે એવી નવી ચળવળ પેદા થઈ, હિન્દુ ધર્મની જે અમુક નબળાઈઓ હતી એની સામે, જે જૈનિઝમ અને બુદ્ધિઝમ તરીકે ઓળખાય। હાલમાં જે જૈન ધર્મ અને બુદ્ધ ધર્મ છે એ બંને આ ચળવળના ભાગરૂપે વિકસ્યા, એટલે આપણે રિલિજિયસ મુવમેન્ટ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો મુદ્દો છે। એમાંથી વારંવાર ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે। એ જ રીતે રિલિજિયસ મુવમેન્ટમાં બ્રાહ્મણિકલ મુવમેન્ટ જે હતી એમાં શિવિઝમ, શક્તિઝમ, ભાગવતિઝમ આ પ્રકારની બીજી જે ચળવળ છે એ ચળવળો પણ આપણે કરવાની રહે છે તૈયારીમાં, અને આ મુદ્દાને ખૂબ સારી રીતે તૈયાર કરવો જરૂરી છે, કારણ કે આમાંથી ઝીણી ઝીણી વિગતો, આપણે જેને ખૂણે ખાંચરેથી પૂછી નાખ્યું એવું કહીએ, એવી પ્રકારની વિગતો ઘણીવાર યુપીએસસી પૂછે છે, અને એના કારણે ઉપર છલ્લું વાંચન હોય તો તમે ખૂબ સારા જવાબો આપી શકો એવું નથી થતું। એના પછીનો જે મહત્વનો મુદ્દો છે એ મૌર્ય પીરિયડ, મૌર્ય સામ્રાજ્ય, ભારતનું સૌથી પહેલું મહાન સામ્રાજ્ય, સૌથી પહેલો મહાન વંશ। સામ્રાજ્ય તો આપણે આ મગધ જ હતું, મૌર્યનું શાસન એ મગધ ઉપર જ હતું, પણ સૌથી પ્રથમ મહાન વંશ કહી શકીએ એવો આ વંશ હતો। અને પ્રાચીન ભારતની તમે જો તૈયારી કરતા હો તો મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો વિભાગ આ છે। સૌથી વધુમાં વધુ પ્રશ્નો આપણને અશોક, એની નીતિ કે મૌર્યનું જે શાસન વ્યવસ્થા હતી, એનું આર્ટ એન્ડ કલ્ચર હતું, એનું લિટરેચર, આ બધામાંથી આપણને વધુમાં વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે। એટલે મૌર્ય પીરિયડ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનો મુદ્દો છે, અને તમને ભણવામાં પણ ખૂબ મજા આવે એ પ્રકારનો મુદ્દો છે। એટલે મૌર્ય પીરિયડ વિશે આપણે થોડી વિસ્તૃત રીતે તૈયારી કરશું। એના પછીનો જે મુદ્દો છે પોસ્ટ મૌર્ય એન્ડ પ્રી ગુપ્તા પીરિયડ, મૌર્યનો સમય પૂરો થયો એ પછી ભારતમાં વિદેશી આક્રમણોની શરૂઆત થઈ, જેમાં ઇન્ડો ગ્રીક રાજાઓ, કુશાણ, આ જે બહારના રાજાઓ હતા એમણે ભારત ઉપર આક્રમણ કરી અને ભારતમાં શાસન સ્થાપ્યું, અને એમાંના ઘણા બધા રાજાઓએ ભારતના ધર્મો પણ અપનાવી લીધા। ઘણા ચુસ્ત જૈન ધર્મ પાળતા હતા, ઘણા બધા બુદ્ધ ધર્મને સંરક્ષણ આપ્યું, અમુક શિવ ભક્ત પણ હતા। એટલે એ જે પીરિયડ છે એની આપણે આ તબક્કામાં વાત કરશું, પોસ્ટ મૌર્ય એન્ડ પ્રી ગુપ્તા પીરિયડ। આ સમયગાળામાંથી તમને ધાર્મિક સામાજિક પરિવર્તનો જે આવ્યા એના લગતા પ્રશ્નો પણ વારંવાર પૂછવામાં આવે છે। એગ્રી સ્ટ્રક્ચર, એટલે ખેતીને લગતું જે માળખું હતું એમાં પણ પરિવર્તનની શરૂઆત થઈ આ સમયગાળામાં, એટલે એમાંથી પણ આપણને પ્રશ્નો પૂછી શકે છે। એટલે આ મુદ્દો પણ આપણા માટે ઘણો મહત્વનો છે। એના પછીનો જે મુદ્દો છે ગુપ્તાસ પીરિયડ,
મોરિયા પછી પ્રાચીન ભારતની આપણે વાત કરીએ તો બીજો જે સૌથી મહત્વનો આપણે વંશ ગણીએ પ્રાચીન ભારતનો તો એ ગુપ્ત વંશ હતો. ગુપ્ત વંશમાં અનેક રાજાઓ થયા, એના સમયમાં ખૂબ જ સારું સાહિત્ય રચાયું. કાલિદાસ, અમરદાસ, આપણે ઘણા બધા સાહિત્યકારો જે સંસ્કૃતના મહાન ગણીએ છીએ એ મોટાભાગના ચંદ્રગુપ્ત મૌર્યના નવરત્નોમાં સામેલ હતા. એટલે ગુપ્ત પીરિયડ પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ મહત્વનો છે. એમાંથી પણ આપણને વારંવાર યુપીએસસી દ્વારા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. એના પછીનો પીરિયડ છે પોસ્ટ ગુપ્તા એન્ડ હર્ષાસ ટાઈમ. ગુપ્તનો સમય પૂરો થયો અને છેલ્લો હિન્દુ સમ્રાટ હર્ષવર્ધન આવ્યો. એ સમયગાળામાં ભારતમાં મહાન સામ્રાજ્યનો સમય પૂરો થઈ અને વિઘટિત નાના નાના રાજ્યોનો યુગ શરૂ થતો હતો. એટલે આ સમયગાળાની અંદર પણ તમારે ઘણી બધી એવી ઝીણી ઝીણી વિગતો તૈયાર કરવી પડશે કે જે સામાન્ય રીતે તમારી નજરમાં કે તમારી તૈયારીમાં નહીં આવે. આ જે ટોપિક છે એ મહત્વનો એટલે બની જાય છે કે એમાં તમારે સમગ્ર ભારતના નાના નાના ઘણા બધા રજવાડાઓની ઘણી બધી બાબતો યાદ રાખવી પડે છે. એટલે પોસ્ટ ગુપ્તા અને હર્ષાસ ટાઈમમાં પણ આપણે સારી મહેનત કરવી પડશે, એમાંથી પણ ઘણું બધું પૂછવામાં આવે છે. એ જ રીતે હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતનો ઇતિહાસ છે, એમાંથી પણ આપણને એન્શિયન્ટ ઇન્ડિયામાં ઓછામાં ઓછા 5-7 પ્રશ્નો પૂછવામાં આવે છે. ઘણીવાર એ પ્રશ્નો 10 સુધી પણ હોઈ શકે, 40-10 પ્રશ્નો પણ સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રીના પૂછાઈ શકે, પણ ઓછામાં ઓછા 5-7 તો હોય જ છે. એટલે તમારે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી પણ ખૂબ સારી રીતે કરવી પડશે. એમાં સૌથી પહેલો જે યુગ છે ઈસવીસન પૂર્વેનો એને સંગમ યુગ કહે છે. સંગમ યુગ પછી સાઉથમાં સાતવાહન પછી પલ્લવ અને ચોલ ત્યાં સુધીનું આપણે આમાં જોઈએ છીએ. એટલે સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી પણ એન્શિયન્ટ ઇન્ડિયાના પાર્ટ રૂપે તમારે ખૂબ સારી રીતે કરવી પડશે, એમાંથી પણ ઘણું બધું પૂછવામાં આવે છે. અને છેલ્લો જે મુદ્દો છે એન્શિયન્ટ ઇન્ડિયાનો, એમાં ડેવલપમેન્ટ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી, આર્ટ એન્ડ કલ્ચર, લિટરેચર એન્ડ ફિલોસોફી. આ મુદ્દામાં આખા પ્રાચીન ભારતમાં તમામ તબક્કાઓમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી, આર્ટ એન્ડ કલ્ચર, લિટરેચર એ બધામાં જે નવો વિકાસ, નવું રચના થઈ હતી એને લગતી ઘણી બધી બાબતો તમને પૂછી શકે છે. અને બહુ મહત્વની બાબત એ છે કે આમાંથી પણ લગભગ ઓછામાં ઓછા 5-7 પ્રશ્નો તમને પૂછાતા હોય છે. જ્યારે આ ટોપિકની રેન્જ ઘણી જ વાઇડ છે, કારણ કે બીજા ટોપિક છે એ તમને પર્ટિક્યુલર આપવામાં આવ્યા છે, જ્યારે આ ટોપિકમાં તમારે સમગ્ર એન્શિયન્ટ ઇન્ડિયામાંથી તમને પૂછવામાં આવે. એટલે પ્રાચીન ભારતના તમામ ભાગ, જે તમામ રાજ્યો કે તમામ ડાયનેસ્ટીની આપણે વાત કરી, એ બધાના સમયમાં શું શું ડેવલપમેન્ટ થયું એ તમારે યાદ રાખવું પડતું હોય છે. એટલે આ પણ એક બહુ મહત્વની બાબત છે. હવે એન્શિયન્ટ ઇન્ડિયાની રેફરન્સ બુકની આપણે ટૂંકમાં વાત કરી દઈએ. તો એન્શિયન્ટ ઇન્ડિયા માટે તમારે રેફરન્સ બુક વાંચવી હોય તો ધોરણ 11ની એનસીઆરટીની બુકથી તમે શરૂઆત કરો. ખૂબ જ સરસ બુક છે. હમણાં જ એનસીઆરટીનો અભ્યાસક્રમ બદલાયો છે એટલે નવા પુસ્તકો અત્યારે ઉપલબ્ધ છે. અહીંયા મારી પાસે એનો એક સેટ છે આખો, એટલે હું તમને બતાડું છું. આ એન્શિયન્ટ ઇન્ડિયાનું પુસ્તક છે. એન્શિયન્ટ ઇન્ડિયાની અંદર મેં હમણાં આપને કીધું એવી રીતે 750 ઈસવીસન સુધીના સમયગાળાની ઘટનાઓ આવરી લેવામાં આવી છે. એટલે એન્શિયન્ટ ઇન્ડિયાની શરૂઆત માટે આ પુસ્તક તમારા માટે સૌથી ઉત્તમ છે. સૌપ્રથમ એનસીઆરટીનું આ પુસ્તક વાંચો અને એ પછી બીજા જે સજેસ્ટેડ રીડિંગ્સ મેં આમાં કરેલા છે એ તમારે વાંચવા પડશે. આ એન્શિયન્ટ ઇન્ડિયાનું છે, એ જ રીતે આ મેડિયેવલ ઇન્ડિયા અને આ મોડર્ન ઇન્ડિયાનું. મેડિયેવલ અને મોડર્ન એ ધોરણ 12માં સમાવિષ્ટ છે. એટલે ધોરણ 11-12ના ત્રણેય ઇતિહાસના પુસ્તકો તમારે એનસીઆરટીના મેળવી લેવાના રહેશે. આ પુસ્તકો વસાવી લો એ તમારા માટે એટલે યોગ્ય છે કે આનું તમારે વારંવાર ઉપયોગ કરવો પડશે અને આ તમારા પાયાના પુસ્તકો છે. આની કિંમત પણ ખૂબ જ ઓછી છે, કારણ કે આ સેન્ટ્રલ સ્કૂલની ટેક્સ્ટબુકના પુસ્તક છે. સેન્ટ્રલ સ્કૂલમાં જે ભણાવવામાં આવે છે એની ટેક્સ્ટબુક છે, એટલે એના કારણે આની કિંમત પણ બહુ એટલી વધુ નથી. આપ સૌ પોતાની પર્સનલ કોપી આ રાખી અને એમાં અંડરલાઇન કરતા જાઓ, મહત્વના મુદ્દાઓ નોંધતા જાઓ, એવી રીતે
ઓછામાં ઓછી બે વાર એનસીઆરટી ની બુક્સ વાંચી જાઓ. આ ત્રણેય પુસ્તક તમને અગાઉના સેશનમાં મેડમે કીધું હતું કે તમારે વાંચવાના છે, અને આજે ખાસ આગ્રહપૂર્વક એમણે મને આપને બતાડવા આપ્યા હતા કે આ તમામ પુસ્તકો આપ સૌ એકવાર જોઈ અને નજીકના શહેરમાંથી જ્યાં સેન્ટ્રલ સ્કૂલ હશે ત્યાંથી આપણને આ પુસ્તકો મળી રહેશે, એટલે આપ સૌ ત્યાંથી મેળવી લો. એટલે 11માની એનસીઆરટી ની એન્શન્ટ ઇન્ડિયાની બુકથી તમે ઇતિહાસ વાંચવાની શરૂઆત કરો ઇન્ડિયન હિસ્ટ્રીની. એમાં ઘણી બધી બાબતો એવી છે, હું ઘણા બધા સેમિનારમાં વર્ગમાં કહેતો હોઉં છું કે તમે ખાલી એનસીઆરટીને વાંચીને, ખાલી એનસીઆરટીના પુસ્તકો વાંચીને જો યુપીએસસીની એક્ઝામ આપવા જશો તો પણ તમારે 50% માર્ક્સ તો આવશે જ. આમાંથી લગભગ 40-50% બેઠું પૂછાતું હોય છે, એટલે તમારો પાયો તૈયાર થઈ જશે. પ્રાથમિક જે પણ માહિતીઓ તમને પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે એ પણ બધી આમાં આવી જશે. અને કોઈની પાસે જો જૂના એનસીઆરટીની જે આ નવો અભ્યાસક્રમ આવ્યો એ પહેલાના પુસ્તકો પણ ઉપલબ્ધ હોય તો એ પણ વાંચી જવા, કે એની અંદર ઘણી બધી બાબતો ઇન્ફોર્મેટિવ આપેલી છે. એટલે નવા અને જૂના બંને પ્રકારના એનસીઆરટીના પુસ્તકો વાંચો તો તમને એમાંથી ઘણું બધું મળી જશે. એના પછીનું જે સજેસ્ટેડ મટીરિયલ મારું હતું એમાં ઇગ્નુ અથવા તો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીએ જે પબ્લિશ કર્યું છે હિસ્ટ્રી માટેનું મટીરિયલ, એ તમને બહુ મદદરૂપ થશે. આનંદની બાબત એ છે કે ગુજરાતી માધ્યમના છોકરાઓને સારી ક્વોલિટીનું મટીરિયલ મળે એટલે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીએ ઇગ્નુનું જે અંગ્રેજી મટીરિયલ છે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટેડ કરેલું છે. આપણને તૈયાર ઇગ્નુનું મટીરિયલ ગુજરાતીમાં આંબેડકર યુનિવર્સિટી દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે તમે એ ગુજરાતી મટીરિયલ ખૂબ સારી રીતે સમજી અને સરળતાથી વાંચી શકશો. એટલે શક્ય હોય તો એ મટીરિયલ મેળવી લેજો. રેફરન્સ બુકમાં પ્રિલિમ્સ પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો બે તમને હેન્ડબુક, આપણે જેને કહીએ એવી બે હેન્ડબુક ઉપલબ્ધ છે અને જેનો મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે દિલ્હીથી લઈ અને જ્યાં પણ યુપીએસસીની તૈયારી કરતા હોય ત્યાં. એમાં એક છે ઇન્ડિયન હિસ્ટ્રી બાય વીકે અગ્નિહોત્રી અને બીજી છે ઇન્ડિયન હિસ્ટ્રી બાય ક્રિષ્ના રેડ્ડી. આ બંને બુક્સ એઝ પર સિલેબસ બનાવવામાં આવી છે, દરેક ટોપિકના મહત્વના મુદ્દાઓ અને દરેક ચેપ્ટર વાઇઝ મોટા પ્રમાણમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો આ બંને બુક્સમાં આપવામાં આવ્યા છે, એટલે તમને તૈયારીમાં એ ખૂબ મદદરૂપ નીવડી શકે એમ છે. રેફરન્સ બુક તરીકે બીજી એક બુક હું તમને સજેસ્ટ કરીશ કે જે તમે ખાસ વાંચજો, વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. એ એલ બશમે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ ઉપર લખેલું આ પુસ્તક છે જેમાં ધર્મ, સંસ્કૃતિ, કલા આ બધી બાબતોને એવી ઝીણવટથી છણાવટ કરી છે કે યુપીએસસીની પરીક્ષામાંથી પણ આપણને એમાં ઘણા બધા પ્રશ્નો મળી રહે છે, મોટા પ્રમાણમાં આપણને એમાંથી પ્રશ્નો મળી રહેતા હોય છે. એટલે આ પુસ્તક પણ શક્ય હોય તો એકવાર વાંચી જજો. આ ઉપરાંત એન્શન્ટ ઇન્ડિયામાં રેફરન્સ બુકમાં જાયન્ટ શ્રીમાળીનું એક પુસ્તક છે, સાઉથ ઇન્ડિયન હિસ્ટ્રી માટે નીલકંઠ શાસ્ત્રીનું એક સરસ પુસ્તક છે, રોમિલા થાપરે ઘણી બધા પુસ્તકો લખ્યા છે. પણ આ બધા પુસ્તકો તમે એનસીઆરટી, ઇગ્નુ અને રેડ્ડી કે અગ્નિહોત્રી વાંચ્યા પછી વાંચો તો તમને વધુ ફાયદારૂપ રહેશે, કેમ કે આ બધી રેફરન્સ બુક્સ છે. રેફરન્સ બુકમાંથી તમે પ્રિલિમ્સની તૈયારી કરશો તો તમને અઘરું પડશે, કારણ કે એક આખું પાનું વાંચ્યા પછી તમને 5 કે 7 નવી માહિતી, નવી ફેક્ટ્સ મળી રહે એવું બનતું હોય, જ્યારે એનસીઆરટીની બુક્સમાંથી કે ઇગ્નુ કે અગ્નિહોત્રી રેડ્ડીમાંથી તમને દરેક પેજમાંથી 50-100 જેટલી ઇન્ફોર્મેશન મળશે કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી હશે. એટલે સૌ પ્રથમ એ પુસ્તકો વાંચી અને પછી તમે આ બીજી રેફરન્સ બુક ઉપર જશો તો તમને તૈયારીમાં ઘણી સરળતા રહેશે. આપણે હવે પછીના લેક્ચરમાં ટોપિક વાઇઝ, અત્યારે મેં તમને એન્શન્ટ ઇન્ડિયા વિશે વાત કરી, હવે પછી આપણે મોડર્ન અને મેડિવલ ઇન્ડિયા અને મોડર્ન ઇન્ડિયા વિશે વાત કરશું, અને પછી ટોપિક વાઇઝ કયા ચેપ્ટરમાંથી કેવું પૂછાય છે અને એ ચેપ્ટરની પ્રાથમિક વિગતો એ જણાવવા હું પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ, આપણને ખૂબ સરસ રીતે ઇતિહાસ વિષય નો ઇતિહાસ કહેવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ જ ટૂંકા સમયમાં એક પ્રેક્ટિકલ અનુભવના કારણે આ શક્ય બને છે અને એનો લાભ આપણને મળ્યો છે.
बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी वतीए हूँ राकेश भाई नो खूब खूब आभार मानु छु एमने सेवाओं लाभ आपने अवारनवार मळवानो छे केटलीक बाबतो तमारे ध्यान पर लावानी छे आपणे आ जे सेशन्स चाले छे एमां प्रश्नोत्तरी राखवामां आवती होय छे अगाउ केवा प्रमाणे पण प्रश्नो अपेक्षित होय छे મેં પહેલાં એમ કીધું કે મનુષ્ય હોય છે મનુષ્યને પ્રશ્ન કાયમ ઉદ્ભવતા હોય અને આ પ્રકારની પરીક્ષાઓ જ્યારે હોય તો મનમાં પ્રશ્ન કાયમ હોવા જોઈએ આ એક લાગણી છે અને એટલા માટે આ પ્રશ્ન પૂછશો કાયમ એવી અપેક્ષા અમારી હોય છે આજે કંઈ કાર્યક્રમ અહીંયાથી પ્રસારિત કરવામાં આવ્યો છે એની કેટલીક મહત્વની બાબતો આપણે વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે એટલે આપણે વેબસાઇટ પરથી પણ આ પ્રકારની માહિતી ચોક્કસ મેળવી શકશો છેલ્લી જે બાબત છે એ કાલનો જે આપણો પ્રોગ્રામ છે એ 12 વાગ્યાની જગ્યાએ બપોરે 2 વાગે શરૂ થશે એની ખાસ આપણે નોંધ લેશું અને કાલે આપણા બેન અમરપાલીબેન જનરલ સ્ટડીઝનો વિષય લેવાનો છે એટલે કાલે આપણે ફરીથી 2 વાગે મળશું ત્યાં સુધી બધાને આભાર અને શુભરાત્રી થેન્ક યુ સર